રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું. ઘર ગુજરાન ચલાવવું પણ મોંઘું થયું. સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું સત્ર દરમિયાન ધોધમાર વરસાદ તથા અનિયમિત વરસાદ વાવાઝોડાએ વિનાશ સર્જેલા અને શાકભાજીમાં પણ અતિશય નુકસાન થયેલા છે અને વધુ શાકભાજી ખેતરમાં વધુ વરસાદને લઈને પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે અને હાલ વરસાદ ખેંચાતા પણ શાકભાજીમાં ભારે નુકસાન થયેલું હોય તેવું લાગી રહ્યું છે અને શાકભાજીની આવક પણ ઓછી થવાને કારણે શાકભાજીમાં ભાવમાં પણ આસમાને પહોંચ્યા છે. શાકભાજીમાં લીંબુ આદુ જેવા અનેક શાકભાજીમાં તોતિંગ ભાવ વધારો થતા સામાન્ય પરિવાર ગરીબ પરિવારને શાકભાજી ખાવું પણ મોંઘું થયું છે. તો મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયેલું હોવાથી ફ્રીજમાંથી બટેટા સિવાય અન્ય શાકભાજી ગાયબ થઈ ગયા છે. ફક્ત શાકભાજીમાં સસ્તું હોય તો બટેટા જ ખાવા પડી રહ્યા છે. મોંઘવારીના મારમાં શાકભાજી પણ બાકાત નથી રહ્યું અને મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડની શાકભાજીની આવક ઓછી હોવાને કારણે કે વધુ વરસાદ તથા અનિયમિત વરસાદ અને વાતાવરણને કારણે શાકભાજીમાં નુકસાન થયું હોવાથી આવક ઓછી થઈ છે. તેવી શાકભાજીમાં મોંઘવારી વધુ જોવા મળે છે અને આ શાકભાજીમાં તોતિંગ ભાવ વધારો પણ થયો છે. કેન્દ્ર ઈસરાણી, આજે શાકભાજી વિભાગની અંદર શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. કારણ કે પહેલા કમોસમી વરસાદ હતો પણ અત્યારે મહિના દોઢ મહિનાથી વરસાદ નથી, જેના હિસાબે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રીંગણા છે 40-50 રૂપિયા કિલો છે, મરચાં 30-40 રૂપિયા કિલો છે, લીંબુ 60-70 રૂપિયા કિલો છે, આદુ 100-120 રૂપિયા કિલો છે. તમામ શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. ગ્રહણીનું બજેટ કેવું ખોળવા સામે? કારણ કે ગ્રહણીનું બજેટ ખોળવા એનું કારણ છે, અત્યારે છેલ્લા એક દોઢ મહિનાથી વરસાદ નથી, જેના હિસાબે શાકભાજી મોંઘું થઈ રહ્યું છે અને તમામ શાકભાજીના ભાવ અત્યારે આસમાને છે. સુલતાનભાઈ, તમે શાકભાજીના જે આસમાનનો ભાવ છે શું કહેશો? શાકભાજીના આવક ઓછી છે એના લીધે તમામ શાકભાજીનો ભાવ આસમાને ભૂગી ગયો છે. 15-20 રૂપિયા ટમેટાનો જથ્થાબંધ ભાવ છે અને રિટેલમાં 15-20 રૂપિયાના જ વેચાય છે ટમેટા. ગુવાર 75-80 રૂપિયા ભાવ છે, રિટેલમાં 80 રૂપિયાનો ગુવાર વેચાય છે. મરચાં 35-40 રૂપિયા ભાવ છે, રિટેલમાં 50-60 રૂપિયાના રિટેલમાં મરચાં વેચાય છે. લાગર શાકભાજી લેવામાં ઊંચું પડે છે, માલની આવક ઓછી છે, તાપમાનના લીધે વરસાદના લીધે શાકભાજી બધું બગડી ગયું છે, એટલે શાકભાજી ઓછું આવે છે, એના લીધે ભાવ બધાય શાકભાજીના ઊંચા છે. લેવામાં પોસાય એમ છે નહીં અને વેચવામાં મંદું હાલી રહ્યું છે. 5-10 રૂપિયા ઉપર નફો ઉપર ધંધો હાલે છે. મારું નામ પૂજાબેન સુરેશભાઈ વંગાસિયા છે, ઉગ્રાજીથી બોલું છું અને આજે હું મોંઘવારી વિશે બોલું છું. આ શાકભાજીના ભાવ એટલા બધા થયા છે કે અમારું બજેટ ખોરવાઈ ગયું છે અને છોકરાઓ રોજ સવાર ઉઠીને કહે છે પાઉંભાજી બનાવો, આ બનાવો. કેમ બનાવું? શેની માટે? શેનાથી બનાવું? કંઈ વસ્તુ જ નથી. પગાર જ ઓછો છે અને આવક વધારે થઈ જાય છે. ખાવું કે ન ખાવું હવે એ જોવાનું છે અમારે. હવે બેન, અત્યારે જે તમારો ફ્રીજો ખાલી છે, શાકભાજી તમારું બજેટ આખા મહિના શું ખોરવાય છે? અરે બહુ જ ખોરવાય છે. 10 રૂપિયાની આવક છે તો 10 રૂપિયાની એનાથી વધારે જ આવક થઈ જાય છે. ખાવું શું? રોજ સવારે ઉઠીને છોકરાઓ કે છે આ બનાવ આ બનાવ. શું બનાવવાનું અમારે? બટેકાનું શાક જ બનાવવાનું છે. સરકારને કયો શાકભાજી ઓછા કરે, ગમે તે કંઈક કરે. આમાં બહુ જ વધારે નુકસાની થાય છે અમારે. મહિનાની આવક કાંઈ છે નહીં અને જાવક દુનિયાની છે. ઘણા દિવસથી શાકભાજી વધારે છે, કરીબ 1 મહિનોથી ઉપર થઈ ગયું છે. શાકભાજી વધારે મોંઘા થઈ ગયા છે. ભીંડાનું શાક, ભીંડા વધારે મોંઘા છે, લીંબુ વધારે મોંઘા છે, ચોરા મોંઘા છે, કેનું કેનું નામ લેવું. ધાણા ભાજી મોંઘું છે. શું અમાર કેવું શાકભાજીમાં? બટેકા સિવાય એક ઈ 25 રૂપિયા કિલો હાઈલે આવે છે, એ ખાય છે, એ સડેલા આવે છે. મોંઘવારી વિશે શું કહેશો તમે? હવે અમારે ખાવાનું બંધ કરી દેવું છે અને રોડ ઉપર ઊભું રહી જવું છે. ભીખ માંગવા સિવાય કાંઈ નથી થવાનું. BS9 TV સાથે કૌશલ સોલંકી, ધોરાજી.